જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આયોજિત એસ જી ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ભાવેશ સુખડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા પ્રશ્નાર્થ વાક્યોમાં સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો હવે આપણે આમાં થોડાક વધારાના સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો જોવાના છે અને સાથે સાથે હવે આપણે ડબલ્યુ એચ અને હાઉવાળા વાક્યો જોવાના છે હવે શું આવશે અહીંયા જ્યારે એચ સોરી સહાયકારક ક્રિયાપદથી જ્યારે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત થતી હતી ત્યારે સંયોજક તરીકે આપણે ઇફ લખતા હતા હવે આપણે શું કરવાનું જ્યારે ડબલ્યુ એચ કે હાવવાળા વાક્યોની શરૂઆત થાય ત્યારે જે ડબલ્યુ એચ કે હાવવાળું પ્રશ્નાર્થ સર્વનામ આપેલું છે એ જ પ્રશ્નાર્થ સર્વનામને આપણે સંયોજક તરીકે લેવાનું છે રેડી એટલે આપણા માટે ખૂબ સરળ થાય છે કારણ કે જે આપેલું છે પ્રશ્નાર્થ સર્વનામ એને જ આપણે સંયોજક તરીકે લેવાનું છે ઓકે સો સ્ટુડન્ટ્સ લેટ સ્ટાર્ટ ટુ કમ્પ્લીટ અવર સેન્ટેન્સીસ પ્રતિક સેટ ટુ પ્રીતિ હેઝ હી કન્સલ્ટેડ યુ હેઝ હી કન્સલ્ટેટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે આ પૂર્ણ વર્તમાનકાળના વાક્યને આપણે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાના છે રેડી તો જોઈએ પ્રત્યેક બોલનાર યથાવત સેટ ટુનું આશડ સાંભળનાર પ્રીતિ યથાવત હવે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત સહાયકારકથી થઈ છે એટલે સંયોજક તરીકે ઇફ હવે વિધાન કરવા માટે શું કરવાનું હેઝ પાછળ આવી જાય હી હી છે એ ત્રીજો પુરુષ છે ત્રીજા પુરુષના સર્વનામ બદલતા નથી હેડ કન્સલ્ટેડનું કન્સલ્ટેડ માત્ર સહાયકારક ક્રિયાપદ બદલવાથી કાર્ડ આપોઆપ બદલે છે અને ત્યાર પછી યુ યુ છે એ બીજો પુરુષ કર્મ વિભક્તિ સાંભળનાર પ્રમાણે બદલે સાંભળનાર પ્રીતિ છે પ્રીતિની કર્મ વિભક્તિ હર થાય છે ઓકે ધેન સુનિલ સેટ ટુ શ્રેયા હેડ યુ અ ન્યૂ ફ્લેટ અહીંયા વાત છે પૂર્ણ ભૂતકાળની તો પૂર્ણ ભૂતકાળ છે તો એનું પૂર્ણ ભૂતકાળ જ રહે છે એમાં કાંઈ ફેરફાર થતો નથી ઓકે સો સુનિલ આશ્રે કારણ કે વાક્યની શરૂઆત સહાયકારકથી થાય છે એટલે ઈફ હવે આને વિધાન કરવા માટે શું આવે યુ હેડ થઈ જાય હ તો યુ છે બીજો પુરુષ કર્તા વિભક્તિ સાંભળનાર સાંભળનાર શ્રેયા શ્રેયાની કર્તા વિભક્તિ સી હેડનું હેડ પરચેસ્ટનું પરચેસ્ટ એટલે કે પૂર્ણ ભૂતકાળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી અ ન્યુ ફ્લેટ યથાવત એમાં કાંઈ કર્મમાં કાંઈ ફેરફાર થાય નહીં એટલે જો પૂર્ણ વર્તમાન હોય તો આપણે પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળમાં બદલું પરંતુ પૂર્ણ ભૂતકાળ આપેલું છે તો એનું પૂર્ણ ભૂતકાળ જ રહે છે એમાં કાંઈ ફેરફાર થતો નથી ધેન અમિત સેટ ટુ જયા will યુ કમ વિથ મી એટ માર્કેટ તો અહીંયા વીલ એટલે સાદો ભવિષ્ય કાળનો ઉપયોગ થયેલો છે તો અમિત આશ્ક જયા એટલે કે બોલનાર અમિત છે એ યથાવત રહે છે સેટ ટુ નું આશ્ક થાય છે સાંભળનાર જયા યથાવત રહે છે હવે સહાયકારકથી પ્રશ્ન પૂછેલો છે એટલે સંયોજક તરીકે આપણે ઇફ મૂકીએ છીએ હવે શું કરવાનું આ વિલને પાછળ લઈ જવાનું યુ વિલ યુ છે એ બીજો પુરુષ કરતા વિભક્તિ છે તો બીજો પુરુષ કરતા વિભક્તિ હંમેશા સાંભળનાર પ્રમાણે બદલે જયા ઓકે તો જયાની કરતા વિભક્તિ સી સેલ વિલનું હુડ અને કમનું કમ કારણ કે સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે વેતનું વેદ હવે મી મી છે એ પ્રથમ પુરુષ કર્મ વિભક્તિ એક વચન પ્રથમ પુરુષ બોલનાર પ્રમાણે અમિત અમિતની કર્મ વિભક્તિ હિમ એટ ધ માર્કેટ રેડી તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ડબલ્યુ એચ અને હાવ વાળા પ્રશ્નાર્થ સર્વનામથી શરૂ થતાં વાક્ય રેડી ધરમ સેટ ટુ હેમા હુ આર યુ તો બોલનાર ધરમ યથાવત સેટ ટુ નું આસ્ક સાંભળનાર હેમા યથાવત હવે જુઓ અહીંયા હુંથી પ્રશ્ન પૂછેલો છે એટલે સંયોજક તરીકે હું જ આવશે એમાં ઇફ વેધર આવશે નહીં હવે આને વિધાન વાક્યમાં રૂપાંતર કરો તો આર યુ થઈ જાય બરાબર છે એનું શું થાય યુ આર બરાબર તો યુ છે બીજો પુરુષ કરતા વિભક્તિ સાંભળનાર પ્રમાણે બદલે સાંભળનાર હેમા છે હેમાની કરતા વિભક્તિ સી અને જારનું વોઝ વર રાઈટ ધેન આપણે જોઈએ જતીન સેટ ટુ જિજ્ઞા હુ વિલ હેલ્પ યુ ટુમોરો તો જતીન સેટ ટુનું આષ્ટ જિજ્ઞાનું જીજ્ઞા તો જતીન આષ્ટ જિજ્ઞા એટલે બોલનાર યથાવત સાંભળનાર યથાવત હવે ફરી એકવાર ડબલ્યુ એચ એટલે વુથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે જો વુથી પ્રશ્ન પૂછવામાં આવેલો હોય તો આપણે એ ડબલ્યુ વાળું પ્રશ્નાથ સર્વનામ છે એમને એમ જ રહેશે એમાં કોઈ જાતનો ફેરફાર થશે નહીં વિલનું હુડ હેલ્પનું હેલ્પ કારણ કે ઉથી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેમાં કરતા હોતો નથી એટલે ડાયરેક્ટ જ આપણે એનું વિધાન વાક્યમાં રૂપાંતર થાય છે બરાબર એટલે વિલનું હુડ કર્યું હેલ્પનું હેલ્પ હવે યુ બીજો પુરુષ કર્મ વિભક્તિ બીજો પુરુષ કર્મ વિભક્તિ સાંભળનાર પ્રમાણે બદલે સાંભળનાર જીજ્ઞા તો જીજ્ઞાની કર્મ વિભક્તિ થાય હર અને ટુમોરો છે એનું ધ નેક્સ્ટ ડે અન્ય શબ્દ છે એમાં ફેરફાર થાય છે ધેન આફ્ટર સમીર સેટ ટુ શ્રુતિ વુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો બોલનાર સમીર યથાવત સેટ ટુનું આશ યથાવત સોરી સેટ ટુનું આશ ડ અને સાંભળનાર શ્રુતિ યથાવત હવે બધાની અંદર આ કોમન પ્રશ્નાર્થ વાક્યમાં કોમન બોલનાર અને સાંભળનાર યથાવત સેડ ટુનું આશ ડ બરાબર અહીંયા સુધી બધા પ્રશ્નાર્થ વાક્યમાં કોમન પછી એ સહાયકારકથી પૂછાયેલો હોય તો પણ ભલે અને ડબલ્યુ એચ કે હાવવાળા પ્રશ્નાર્થથી પૂછાયેલો હોય તો પણ ભલે હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ તો વુથી પ્રશ્ન પૂછાયેલો છે એટલે સંયોજક તરીકે હું એમને એમ એમિજારનું હોઝ વોર તો અહીંયા એક વચન ઇસ્ટ છે તો આપણે અહીંયા એક વચન હોઝ લખીશું હવે યોર યોર છે એ બીજો પુરુષ સંબંધક વિભક્તિ તો બીજો પુરુષ સંબંધક વિભક્તિ સાંભળનાર પ્રમાણે સાંભળનાર હિરલ છે સોરી શ્રુતિ છે તો શ્રુતિની સંબંધક વિભક્તિ હોર થાય બેસ્ટ ફ્રેન્ડનું બેસ્ટ ફ્રેન્ડ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સંબંધક વિભક્તિ સાથે હંમેશા કોઈને કોઈ નામ રહેલું હોય છે કારણ કે સંબંધક વિભક્તિ એકલી ઊભી રહેતી નથી બરાબર ધેન આફ્ટર કમલ સાઈટ ટુ હિરલ હુમ ડુ યુ વોન્ટ ટુ મીટ તો હુમ ડુ યુ વોન્ટ એટલે કે સાદો વર્તમાન કાળ આપેલો છે તો સાદા વર્તમાન કાળનું આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરીશું તો કમલ બોલનાર યથાવત સૈટનું આસ સાંભળનાર હિરલ છે એ યથાવત હિરલનું હિરલ જ રહેશે એમાં ફેરફાર થશે નહીં ઓકે હવે હોમથી પ્રશ્ન પૂછેલો છે સહાયકારક ક્રિયાપદ તો છે નહીં તે સર્વનામ છે એટલે હોમનું હોમ હવે યુ વોન બરાબર છે તો સાદા વર્તમાનનું આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરશું તો યુ છે એ બીજો પુરુષ છે બીજો પુરુષ સાંભળનાર પ્રમાણે કરતા વિભક્તિ હિરલ તો હિરલની કરતા વિભક્તિ સી અહીંયા હિરલ છે એ આપણે કર કરતા સોરી ત્રીજો પુરુષ નારી જાતિ છે બરાબર હિરલ છોકરાનું નામય હોય અને છોકરીનું નામય હોય આપણે જેમાં લેવું એમાં લઈ શકીએ પરંતુ એક નર અને એક નારી લઈએ તો આપણને સર્વનામ બદલવામાં ખ્યાલ આવે બાકી જો બે નર જાતિ હોય તો આય અને યુ બંને બંનેના સર્વનામ સી પ્રમાણે બદલે તો વુમ સી હવે ડૂ છે આ નીકળી જાય ડુ છે એ નીકળી જશે અને વોન્ટનું વોન્ટેડ સાદા વર્તમાનનો સાદો ભૂતકાળ વોન્ટનું વોન્ટેડ ટુ મીટનું ટુ મીટ કારણ કે ઇન્ફિનિટિવ છે ઇન્ફિનિટ બદલે નહીં ધેન આફ્ટર મિહિર સેટ ટુ માર્ગી વાય ડઝ હી નોટ અટેન્ડ અ મિટિંગ પાછું જો આ સાદો વર્તમાન કાળ નેગેટિવ સેન્ટેન્સ આવેલું છે બરાબર તો બોલનાર મિહિર યથાવત સૈટ ટુનું આસ ડ માર્ગી સાંભળનાર યથાવત હવે વાયથી પ્રશ્ન પૂછેલો છે તો સંયોજક તરીકે વાય એમને એમ જ રહેશે ઓકે હવે આ ડસ છે નકાર વાક્ય છે તો નકાર વાક્યમાં એવું જ છે નોટ કોઈ દી એકલું ઊભું ન રહી શકે એને સહાયકારક ક્રિયાપદની જરૂર પડે અને સંબંધક વિભક્તિ કોઈ દિવસ એકલી ઊભી ન રહી શકે કારણ કે એને નાઉનની જરૂર પડે નામની જરૂર પડે બરાબર તો અહીંયા હવે આ ડસને શું કરવાનું પાછળ લઈ જવાનું હી ડઝ નોટ તો આપણે જોઈ ગયા કાર્ડ એટલે ક્રિયાપદનું ટેબલ એની અંદર નકાર અને નકાર બનાવવામાં ડુ ડઝ હોય તો એનું શું થાય છે ડીડ થાય છે તો અહીંયા ડુ ડઝનું શું થઈ ગયું ડીડ નોટનું નોટ અટેન્ડનું અટેન્ડ કારણ કે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે ક્રિયાપદનું ભૂતકાળ રૂપ આવે બરાબર પણ ડૂડસ છે એનું ભૂતકાળ રૂપ શું થાય ડીડ થાય બરાબર તો આપણે નિયમ ઇંગ્લિશમાં નિયમ છે કે ભાઈ એક વખત ક્રિયાપદના યોગ્ય રૂપનો ઉલ્લેખ થઈ ગયા પછી બીજી વખત છે ને ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે જેવી રીતે એક મ્યાન હોય એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એક રાજ્યની અંદર બે રાજા છે શાસન ન કરી શકે એવી જ રીતે એક વખત ક્રિયાપદના યોગ્ય રૂપનો ઉલ્લેખ થઈ ગયા પછી બીજી વખત છે એ ક્રિયાપદનું શું આવે છે મૂળ રૂપ જ આવે છે તો અટેન્ડનું અટેન્ડ અ મિટિંગનું મિટિંગ અહીંયા મીટનું આઈએનજી વાળું મીટિંગ નથી પરંતુ મીટિંગ એ નાઉન છે ધેન આફ્ટર સાગર સેટ ટુ સિમી વે ડીડ હી મીટ યુ હવે જોવા મિત્રો અહીંયા ડીડ મીટ આવે છે એટલે કે સાદો ભૂતકાળ કારણ કે ડુ ડઝ અને ડીડ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે યાદ રાખજો સાદો કયો કાળા વર્તમાન અને ભૂત એટલે કે ડુ ડઝ અને ડીડ એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે ઓકે તો જોઈએ સાગર બોલનાર યથાવત સૈટ નું આસ્ટ સાંભળનાર સીમી યથાવત હવે આવે છે વેર પ્રશ્નાથ સર્વનામ ફેર એટલે સંયોજક તરીકે વેરનું વેર જ રહેશે હવે થી પ્રશ્ન પૂછાયેલો છે એટલે કે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું હોય છે સાદા ભૂતકાળનું આપણે પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર કરવાનું હોય છે તો ડીડ છે એ નીકળી જશે ડીડ શું થાય નીકળી જાય જો નકાર હોત તો પાછળ જાત પરંતુ આ હકાર છે એટલે નીકળી જાય હવે હી છે એ ત્રીજો પુરુષ છે ત્રીજા પુરુષના સર્વનામ કોઈથી બદલે નહીં અને હેડ મીટનું ભૂતપૂદન મેટ બરાબર તો હી હેડ મેટ અને યુ યુ છે બીજો પુરુષ કર્મ વિભક્તિ સાંભળનાર પ્રમાણે બદલે સાંભળનાર સીમી તો સીમીની કર્મ વિભક્તિ હર થાય છે રાઈટ ત્યાર પછી જોઈએ કલ્પેશ સેટ ટુ કાવ્યા વેન વિલ ધેટ ટ્રેન અરાઈવ ધીસ પ્લેટફોર્મ હવે શું આવ્યું તો કે આ સાદો ભવિષ્યકાળ સાદો ભવિષ્ય કાળ હોય તો આપણે મોડલ ઓક્ઝિલરી જે છે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીમાં આપણે રૂપાંતર કરવાનું હોય છે અને સિમ્પલ મોડલ ઓક્ઝિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે તો જોઈએ કલ્પેશ બોલનાર યથાવત સૈટનું આ સાંભળનાર કાવ્યા યથાવત અને વેનથી પ્રશ્ન પૂછાયેલો છે એટલે સંયોજક તરીકે વેનનું વેન હવે વ્હીલ છે એ પાછળ વહી જાય ધેટ ટ્રેન બરાબર કરતા તરીકે કોણ છે ધેટ ટ્રેન તો એની પાછળ વ્હીલ વહી જાય બરાબર તો જોઈએ હવે ધેટ ટ્રેન છે તો ધેટનું ધેટ અને ટ્રેનનું ટ્રેન હવે વ્હીલનું શું થઈ જાય હૂડ બરાબર અને આ સિમ્પલ મોડલ વક્સીલરી હોવાથી તેની સાથે ક્રિયાપદનું મૂળ અરાઈવનું અરાઈવ હવે ધીસ છે એ અન્ય શબ્દ છે તો એનું શું થઈ જાય ધેટ અને પ્લેટફોર્મનું પ્લેટફોર્મ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણા પ્રશ્નાર્થ સર્વનામવાળા વાક્યો છે જેને આપણે જોયા અને મારું માનવું છે કે બધાને સરસ મજાનું સમજાઈ પણ ગયું હશે ઓકે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે હવે નેક્સ્ટમાં મળીશું ત્યારે ફરી એકવાર આના જે પ્રશ્નાર્થ સર્વનામના બીજા વાક્યો છે એને પૂર્ણ એને જોઈશું અને પછી આપણે પ્રશ્નાર્થ સર્વનામને પૂર્ણ કરીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ